મહેસાણા જિલ્લાના નાગરિકો આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. લોકો આ યોજનાને જીવન રક્ષક અને લાભદાયી યોજના સમજી રહ્યા છે. આ યોજના હેઠળ જિલ્લાના વીરતા ગામના મજૂરી કામ કરતા ચમનભાઈ સેનમાએ હાથનું ઓપરેશન કરાવ્યું હતું. રિક્ષા પલટી ખાતા અકસ્માતમાં તેમને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જેનો સારવારનો ખર્ચ 20,000 રૂપિયા આવે તેમ હતો. પરંતુ તેમણે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશનનો લાભ મેળવ્યો. નિઃશુલ્ક અને સારી સારવાર મળતા દર્દી અને તેમના પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો. ખર્ચો હતો 20,000 જેવો, અમારા પાસે 20,000 હતા નહીં સાહેબ. તે આયુષ્યમાન ભારત કાર્ડથી અમને દવા કરાવી સાહેબ, તો એનો ખૂબ ખૂબ આભાર. ત્યાં 20,000 નો ખર્ચો સિવિલ હોસ્પિટલમાં જતા હતા, પણ આ જે કાર્ડ છે, કાર્ડથી અમારું જે સારવાર થઈ છે હોસ્પિટલમાં, એ હોસ્પિટલ અને વડાપ્રધાન છે એમનો આભાર માનું છું. વૃદ્ધ બેનનું ઓપરેશન કરેલું હતું, જેમને પગના હાડકાનું ઓપરેશન કરવાનું હતું, જેમાં અંદાજિત 20,000 રૂપિયાનો ખર્ચ થાય, પણ એ તમામ ઓપરેશનનો ખર્ચ તથા એના ઇમ્પ્લાન્ટ અને સારવારનો તમામ ખર્ચ અત્યારે આયુષ્યમાન ભારત યોજના હેઠળથી બુક કરવામાં આવેલ છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કામગીરી સારા પ્રમાણમાં ચાલી રહેલી છે. જે દર્દીઓ આવે છે એ તમામ દર્દીઓના જરૂરિયાત મુજબ ગોલ્ડન કાર્ડ કાઢી આપીએ છીએ. અત્યાર સુધી 220 દર્દીના ગોલ્ડન કાર્ડ કાઢ્યા. એ પૈકીના 70 લાભાર્થીઓ જે છે એમના ઓપરેશન, ઓર્થોપેડિક ઓપરેશન કે અન્ય કોઈ સારવારથી એમને આવરી લીધેલા છે.